દહેગામ શહેર અને તાલુકામાં ચોરીના બનાવો વધતા ગયા છે અને લોકોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. રાત્રિના સમયે દહેગામ શહેરની બે દુકાનોમાંથી 3 લાખના મુદ્દામાલ સાથે ચોરી કરી તસ્કરો ફરાર. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કનીપુર ગામે હજી ગઈકાલે 14 લાખની ચોરીની સાય સુકાઈ નથી. ત્યાં જ ફરી આજે દહેગામ શહેર મુખ્ય બજારમાં જ ચોરીની ઘટના બનતા પોલીસની કામગીરીને ડાઘ લાગેલો દેખાય છે. રાત્રિના સમયે નાથાલાલ અંબાલાલ પેટ્રોલ પંપની સામે આવેલી વૃષભ સ્ટોર તેમજ ફોલ્ડ ફોર ફેશન રેડીમેડ કંપનીની દુકાનમાંથી 3 લાખ રેડીમેડ કપડાની ચોરી અને વૃષભ સ્ટોરમાંથી 25,000ની ચોરી થવા પામી છે. રાત્રિના સમયે તસ્કરો માસુ ખાંથાની વાડીના પાછળથી ભાગથી ચડીને પતરા ખોલીને અંદર પ્રવેશીને ચોરી કરીને ઠંડીની મોસમમાં ફરાર થઈ જવા પામ્યા હતા. ત્યારે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા છેલ્લા 1 માસથી બંધ હોવાથી તસ્કરોને પોલીસને પકડવા પોલીસ માટે પડકાર ઊભો થયો છે અને રેડીમેડ કપડાના માલિક પિનેશ કુમાર હસમુખભાઈ શાહ અને લીનાબેન શાહ દ્વારા દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને તેમને જણાવ્યું છે કે આ જાહેર માર્ગ હોવાથી અને શહેરનો મુખ્ય માર્ગ હોવાથી અહીંયા હોમગાર્ડ કે પોલીસની વોચ ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરી છે. આમ દહેગામ શહેર અને તાલુકામાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી જવા પામ્યા છે તો પોલીસ તંત્ર જાગૃત બનીને શહેર અને તાલુકામાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવે, કારણ કે દરરોજ ચોરીના બનાવો વધી રહ્યા છે તો પોલીસની કામગીરી સામે પણ મોટા પ્રશ્નો ઊભો થવા પામ્યા છે. અને આટલી મોંઘવારીમાં ચોરી થાય તો વેપારીઓ અને ગ્રામ્ય જનતા પણ ભારે મુસીબતમાં મુકાય છે. ઉગ્રસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. તમારા ચોરી કેટલી થઈ કુલ? અમારે લગભગ 20-25 હજારની આસપાસનો માલ અમારો ગયો છે, અંદાજિત માલ છે.